नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान मंजरी मॉडर्न स्कूल ने यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। बाळको, आपणे पाठ्यपुस्तक में प्रकरण चार जोयुं हतुं, दस दस नी गणतरी, बराबर। तो बाळको, आपणे प्रकरण चार पाठ्यपुस्तक में तो जोयुं ज हतुं, खबर छे ने, दस दस नी गणतरी करता शीख्या था आपणे। हवे बाळको, स्वाध्याय पोथीमां पाना नंबर 38 खोलो बाळको, बधा आपणे पाना नंबर 38 एमां हवे आपणे प्रकरण चार जोईशुं। बाळको, हवे आपणे पहेलुं, बीजुं अने ત્રીજું ત્રણ પ્રકરણ અને ચોથું આપણે ચાર પ્રકરણ પાઠ્યપુસ્તકમાંથી જોઈ ગયા છીએ। તો બાળકો, હવે આપણે રિવિઝન પણ કરશું। આપણે આ પ્રકરણ ચાર પૂરું થાય પછી આપણે રિવિઝનનો ટોપિક લેવાનો રહેશે। તમે બાળકો ઘરે 1 થી 100 સંખ્યા વાંચન મેં શીખવાડ્યું હતું, યાદ છે? તો તમે ઘરે કરો છો એની તૈયારી? જો તમને 1 થી 100 અંક અને શબ્દ આવડતા હશે તો જ તમને હવે આગળના બધા ચેપ્ટર આવડશે। એટલે બાળકો, એ તમને કડકડાટ પાકા કરવા પડશે, અને જો ન કર્યા હોય તો કડકડાટ પાકા કરી નાખજો। ચાલો બાળકો, તમે પાના નંબર 38 ખોલ્યું હશે સ્વાપોથીમાં, એમાં જો લખ્યું છે 10 10 ની ગણતરી પ્રકરણ 4। હવે બાળકો, આમાં આપણે આજે નવીન શીખવાનું છે। આપણે તે ત્યારે ગયા લેક્ચરમાં આપણે દસ દસના શું થતા એની ગણતરી કરતા શીખ્યા હતા। હવે આજે બાળકો શું શીખવાનું છે આપણે? જો દસના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો। આપણે શું આજે બાળકો શીખવાનું છે? દશક અને એકમ લખો, એટલે દશક કોને કહેવાય, એકમ કોને કહેવાય એ શીખવાનું છે। જો ઉદાહરણ આપેલ છે, છે ને, સ્વાપોથીમાં પહેલું જ ઉદાહરણ આપેલ છે। તો ભાઈ કે આ જો અહીંયા 10 અને અહીંયા 3, એટલે દશકની પાછળ હંમેશા એક જ શૂન્ય આવે અને એકમ। તો બાળકો, દશક એટલે શું અને એકમ એટલે શું ખ્યાલ છે? દશક એટલે આપણે એકડા બોલીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10, તો એકડે મીંડે 10, તો એકની પાછળ કેટલા મીંડા આવ્યા બાળકો? એક મીંડું આવ્યું ને, તો એને શું કહેવાય આપણે? દશક। તો એમાં 10 આવે, 20 આવે, 30 આવે, 40, 50, 60, 70, આ બધા જે અંક થયા એ શું થયું બાળકો? દશક। તો બાળકો, હવે આપણે પહેલું ઉદાહરણ જોઈએ। તો 1 2 3 4 5 6 7 8 9 10, 10 થયા બાળકો, પછી 11 12 ને 13। તો જો પહેલાં જે 10 છે અહીંયા આપણે 10 મૂક્યા એ દશકના, અને ઉપરના જે 3 છે એ એકમના, એટલે જો બાળકો આમ 13 થાય, તો આ 13 છે, તો આ 1 છે, એટલે 1ની પાછળ દશક, એટલે દશકના હંમેશા શું આવે? 10 આવે અને 3, બરાબર છે બાળકો? તો એ જ રીતે આપણે બીજું જોઈએ, એમાં કેટલા બાળકો આપ્યા છે આપણે જોઈ લઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17। તો બાળકો, આનો ટોટલ કેટલો થાય છે બાળકો? 17। તો હવે દશકમાં શું આવશે બાળકો? મેં તમને શીખવાડ્યું એમ તો અહીંયા દશકમાં તો શું આવશે? 10, અને એકમમાં આ છે એકમ કહેવાય, તો શું આવશે? 7। તો આપણે 10 ને 7 કરીએ એટલે કેટલા થઈ જાય બાળકો? 17 થાય ને, 17। બાળકો, મારી સાથે તમે પણ સ્વાધ્યાય પોથીમાં લખતા જજો, અને પેન્સિલથી સારા અક્ષરે લખવાનું છે, બરાબર છે ને બાળકો?
અને તમને સમજાય એ જ રીતનું છે, સાવ એકદમ સહેલું છે, તરત જ આવડી જશે। તો બાળકો આપણે બીજું જોયું, હવે આપણે બાળકો ત્રીજું જોઈશું। ત્રીજામાં પણ સેમ એમ જ કરવાનું છે આપણે। તો જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ। તો બાળકો અહીંયા આપણે એકવીસ લખીશું। તો બાળકો હવે અહીંયા આપણે એકવીસ લખ્યા તો દશક શું આવશે? બાળકો દશકમાં શું લખવાનું આપણે? વીસ। મેં તમને સમજાવ્યું દશક કોને કહેવાય, અને એકમમાં એક। સમજાયું બાળકો? આપણે જે એકવીસ અહીંયા બધી સળી થઈને કેટલી થઈ? એકવીસ। તો દશકના વીસ અને એકમનો એક, વીસ વત્તા એક કરો એટલે શું જવાબ આવે? એકવીસ જ આવે। હવે બાળકો જોઈ ચોથું, ચોથામાં કેટલા થાય છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, ફરી જ ગણીએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ને સત્યાવીસ। કેટલા થાય છે બાળકો? સત્યાવીસ। તો અહીંયા શું લખવાનું બાળકો? સત્યાવીસ। સત્યાવીસ લખ્યું તો હવે અહીંયા આપણે શું આવશે? દશક વીસ। દશકમાં શું આવશે બાળકો? વીસ અને એકમના સાત। તો વીસ વત્તા સાત કરીએ એટલે કેટલા થાય બાળકો? કેટલા થાય? સત્યાવીસ થાય ને, અહીંયા જો આપણે લખ્યું છે સત્યાવીસ, બરાબર બાળકો? તો હવે આપણે બાળકો તમને લખતા અને આવડી ગયું હશે, દશક અને એકમ પણ ઓળખતા આવડી ગયું હશે, બરાબર છે ને બાળકો? બાળકો હવે આપણે જોઈએ પાંચમું, એમાં શું કહે છે? ચલો ગણીએ પહેલાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ। કેટલા થાય છે બાળકો? બત્રીસ। તો અહીંયા આપણે શું લખવાનું બાળકો? બત્રીસ। તો અહીંયા બાળકો દશક અને એકમ, દશક શું આવશે? અહીંયા બાળકો દશક શું આવશે? ત્રીસ અને એકમના બે, ત્રીસ વત્તા બે કરો એટલે કેટલા થશે બાળકો? બત્રીસ થાય ને। હવે બાળકો જોઈએ છઠ્ઠું, તો એમાં કેટલા છે? તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ।
एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठयावीस ओगणत्रीस तीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस पैंतीस छत्रीस सड़तीस अड़तीस ओगणचालीस चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस केटला थाय बाळको चुम्मालीस। फरी वार गणी आपणे एक बे तीन चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगणीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठयावीस ओगणतीस तीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस पैंतीस छत्रीस साड़त्रीस अड़तीस ओगणचालीस चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस। केटला थया बाळको चुम्मालीस। तो अहीं लखो चुम्मालीस। लख्या चुम्मालीस। तो हवे अहीं दशक शुं आवशे बाळको? अहीं दशक शुं आवशे? चालीस। अने एकमना चार। तो आपणे चार चालीस वत्ता चार करिए तो केटला थाय बाळको? चुम्मालीस थाय ने। समझायुं बाळको? जो आ हतो प्रश्न पहेलो आपणो। दस दसना जूथ बनावो अने दशक अने एकम लखो। तो बाळको आ आपणुं दशक अने एकम प्रश्न पहेलो छे ए अहींया आपणे पूरो थाय छे अने तमने समझाई पण गयो ज हशे। आज रीतना आवी रीतना आम बाळको घरे प्रेक्टिस करवानी छे आपणे दशक अने एकम लखवानी। तमारे तमारी रीते अहीं केम चालीस आव्युं ती रीतना आपणे पचासनी लीटी करिए पछी पंचावनी करिए त्रीस पैंतीस एटले आपणे लीटी करी अने आपणे जाते घरे शीखवानुं अने प्रयत्न करवानो। हवे बाळको पाना नंबर ओगणचालीस पर आपणे जोवानो छे प्रश्न बीजो। प्रश्न बीजो शुं छे बाळको? खाली स्थान पूरो उदाहरण आपेल छे। तो बाळको आमां आपणे प्रश्न पहेलामां जेम जोयुं हतुं दशक अने एकम, तो आमां पण आपणे दशक अने एकम लखवाना छे। तो जो बाळको आ जे छे दशक छे अने आ सेट जे छे ए एकम छे। तो જો બાળકો અહીંયા દશકમાં કેટલા છે મણકા જુઓ તો એક અને બે, તો અહીંયા બે લખેલું છે। પછી અહીંયા જુઓ એકમમાં તો એક બે ત્રણ ચાર પાંચ છ, તો અહીંયા છ લખ્યું તો બે અને છ અહીંયા સંખ્યા લખી નાખો કેટલી થાય? છવ્વીસ। બાળકો એ જ રીતના બીજું જુઓ તો અહીંયા મણકા કેટલા આપેલા છે? એક અને બે, તો અહીંયા લખું બે અને એકમ કેટલા આપેલા છે? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। કેટલા આપેલા છે બાળકો? આઠ, તો અહીંયા લખો આઠ। તો અહીંયા જવાબમાં શું આવશે બાળકો? અઠ્યાવીસ। હવે બાળકો અહીંયા જુઓ તો દશકના એક બે ત્રણ અને અહીંયા એક, તો જવાબમાં શું આવશે બાળકો? એકત્રીસ। આપણે શીખ્યા ને દશક અને એકમ, એ જ રીતે આમાં છે બાળકો। પછી અહીંયા પણ ત્રણ આપેલા છે અને એકમ પણ ત્રણ આપેલા છે, તો જવાબ શું આવશે બાળકો? તેત્રીસ। સમજાવો ને બાળકો, આ પહેલા આપણે ચિત્ર ઓલું સળી જેવું આપેલું તે ગણીને આપણે કર્યું અને અહીંયા આપણને મણકા આપી દીધેલા, તો મણકા ગણીને અહીંયા આપણે કરવાનું રહેશે। એના પછી જુઓ તો બાળકો એક બે ને ત્રણ, તો અહીંયા ત્રણ લખવાનું। પછી એકમ કેટલા આપ્યા છે? એક બે ત્રણ ચાર ને પાંચ, તો અહીંયા પાંચ લખવાનું, તો જવાબમાં શું આવશે બાળકો? પાંત્રીસ। અહીંયા જુઓ બાળકો દશક કેટલા આપેલા છે? મણકા એક બે ત્રણ ને ચાર, તો અહીંયા શું લખવાનું બાળકો? ચાર। અને એકમમાં કેટલા આપ્યા છે? બે, તો અહીંયા શું લખવાનું? બે। તો દશક અને એકમ આપણે ભેગું કરીએ તો કેટલા થશે અહીંયા બાળકો? બેતાલીસ।
पछी जो तो बाळको दशक केटला आप्या छे, दशक में मणका केटला आपेला छे, चार, एक बे त्रण चार। अने एकम में मणका केटला आपेला छे, एक बे त्रण चार पांच छ सात। तो बाळको अहीं शू जवाब आवशे, सुडतालीस आव्यो ने, सुडतालीस। एज रीतना बाळको हवे छेल्लू जोईए, जो तो दशकना मणका केटला आपेला छे, एक बे त्रण चार पांच। तो अहीं शू लखवानुं आपणे, पांच दशकना पांच। तमने खबर छे ने आपणे दशक में केम थाय छे, दशक एटले दस वीस त्रीस चालीस पचास एम। एकमना मणका चार, तो अहीं बाळको जवाब में शू आवशे, चौप्पन। पचास ने चार केटला थाय, चौप्पन थाय ने पचास ने चार। एज रीतना अहीं छे। हवे बाळको जो दशक के ना मणका केटला आपेला छे, एक बे त्रण चार ने पांच। तो अहीं लखो पांच, पण एकम में कई ज नथी आपेलू, एटले आपणे अहीं शू करी देवानुं, शीरो। तो अहीं संख्या कई बनी, पचास नी संख्या बनी। एज रीतना आमां जो बाळको दशक केटला आपेला छे मणका, एक बे त्रण चार पांच छ। तो अहीं लखशू छ, पछी एकम, एक बे त्रण चार पांच छ। तो एकम पण छ आपेला छे, तो दशक ने एकम, तो आपणे साठ वत्ता छ करीए तो केटलो जवाब आवे, छासठ आवे ने। तो अहीं लखो छासठ। बराबर छे ने बाळको? त्यार पछी जो तो दशक, एक बे त्रण चार पांच छ, अने एकम आपेला छे केटला, एक अने बे। तो अहीं शू आवशे बाळको, बासठ। आपणे साठ वत्ता बे करो तो केटला आवे, बासठ ની સંખ્યા બને ને। હવે દશકના મણકા કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત। તો અહીંયા લખવાનું સાત, અને એકમના ત્રણ, તો અહીંયા લખવાનું ત્રણ। તો સિત્તેર વત્તા ત્રણ કરીએ તો તોતેર ની સંખ્યા બને, અહીંયા કઈ સંખ્યા બની, તોતેરની સંખ્યા બની ને બાળકો। ત્યાર પછી જો બાળકો દશક કેટલા આપેલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત। તો અહીંયા લખો સાત, એકમ એક બે ત્રણ ચાર, તો અહીં લખો ચાર। તો અહીંયા જવાબમાં શું આવશે બાળકો, ચુમ્મોતેર। ત્યાર પછી જુઓ બાળકો દશક, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, અને એકમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, એકમ પણ આઠ। તો બાળકો દશકના આપણે એસી, એસી વત્તા આઠ કરીએ તો સંખ્યા કઈ બને, અઠ્યાસીની બને। તમને જો બાળકો આમાં એકથી સો એકડા કડકડાટ આવડવા જોવે અંક અને શબ્દમાં, તો જ તમને આ સમજાશે, બરાબર ને બાળ મિત્રો? તમે મારી સાથે કરતા જ ગયા હશો અને વ્યવસ્થિત લખજો। દશકમાં જુઓ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, અને અહીં એકમમાં એક પણ મણકો આપેલો નથી, એટલે અહીં આપણે શું કરવાનું, શૂન, એટલે અહીં જવાબમાં શું આવશે, એસી આવશે ને, શું લખવાનું, એસી। જ્યારે આપણને એકમમાં કાંઈ જ આપેલું ન હોય ત્યારે આપણે ઝીરો મૂકવાના રહેશે, બરાબર? છેલ્લું જોઈએ, દશકના મણકા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો અહીંયા આવશે નવ।
पछी एकम में जोई तो केटला छे एक बे तौं चार ने पांच तो अहीं आवशे पांच तो नेवु वत्ता पांच करिए तो संख्या कई बने बाळको पंचाणु नहीं बने ने तो अहीं आपणे शुं लखशुं पंचाणु। तो बाळको तमने हवे दशक अने एकम समझाई ज गयुं हशे अने आवडी पण गयुं हशे। तो बाळको हवे आपणे आवता लेक्चर में एटले मीन्स के नेक्स्ट लेक्चर में नेक्स्ट मारो यूट्यूबनो वीडियो आवे एमां आपणे स्वापोथी में आगळनुं जे छे ए आपणे आगळ समझीशुं अने लखीशुं। तमारे बाळको होमवर्क में पाना नंबर 38 अने पाना नंबर 39 स्वापोथीनुं रफ नोट में तमारे फरी वार लखवानुं छे। आज रीतना अने आमां जेम आप्युं छे दशक अने एकम मणका करीने एज रीतना तमारे पण दोरी अने लखवानुं रहेशे। बराबर बाळ मित्रो, આપનો આભાર।